नमस्कार फास्ट ट्रेक न्यूज साथे हूँ छु अनवी नजर करीशु राज्यना समाचारों पर। राजकोट में जन्माष्टमी शोभायात्रा दरमियान कर्नाटक पूर्व राज्यपाल और भाजपा वरिष्ठ नेता वजूभाई वाड़ाए सारंगपुर मुद्दे आखरी प्रतिक्रिया आपी। તેમણે કહ્યું કે સમસ્ત હિન્દુ સમાજને એક થવાની જરૂર છે। આપણે કોઈને નડવાનું નથી, પણ કોઈ આપણને નડે તો તેને છોડવાનું પણ નથી। મહત્વનું છે કે દર વર્ષે જન્માષ્ટમીમાં યોજાતી ધર્મસભામાં સ્વામિનારાયણ સાધુ સંતોને બોલાવવામાં આવે છે, પરંતુ આ વખતે સનાતન ધર્મના સંતો અને જૈન સંતો પણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। હળવદમાં જન્માષ્ટમીને પગલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। શોભાયાત્રામાં વિવિધ ફ્લોટો ટ્રેક્ટરના શણગાર અને ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે લોકો શેરીએ શેરી ઉમટી પડ્યા હતા। શોભાયાત્રાને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના અન્ય મંડળોએ ભારે જહેમત ઉઠાવી હતી। શોભાયાત્રામાં રાજકીય આગેવાનોએ પણ હાજરી આપી હતી। ધોરાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી અને સમગ્ર ધોરાજી નગરી કૃષ્ણમય બની હતી। ધોરાજીમાં વિવિધ ફ્લોટ સાથે નગરમાં શોભાયાત્રા નીકળી। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ શોભાયાત્રામાં તલવારબાજી કરી, સાથે તેઓ રાસ પણ રમ્યા। શોભાયાત્રામાં લોકોએ ઉત્સાહભેર ભેગા થયા હતા અને કૃષ્ણ જન્મોત્સવને વધાવ્યો હતો। યાત્રાધામ શામળાજી ખાતે ભક્તો અલગ અલગ રીતે શામળાજીની ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે, ત્યારે 60 વર્ષના વયોવૃદ્ધે વાંસરી વગાડી ભગવાનના જન્મોત્સવને વધાવ્યો। ચકારણી વાત એ છે કે આ વૃદ્ધને એક ફેફસો હોવા છતાં તેમણે કૃષ્ણ પ્રત્યે અનોખી શ્રદ્ધા છે, જેના પગલે તેઓ વાંસરી વગાડી ભગવાનના જન્મોત્સવને વધાવ્યો હતો। કૃષ્ણ જન્મોત્સવના પગલે શામળાજી કૃષ્ણમય બન્યું। વહેલી સવારે શામળાજીની મંગળ આરતી કરવામાં આવી અને ભગવાન શામળિયાને સુવર્ણ વસ્ત્રો અને આભૂષણો સાથે શણગારવામાં આવ્યા। ભક્તોએ શામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। કૃષ્ણ જન્માષ્ટમીના પગલે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જોવા મળી। શ્રી કૃષ્ણ જન્મોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। શ્રી કૃષ્ણની મંગળ આરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। દિવસ દરમિયાન ભજન મંડળીઓ, મટકી ફૂડ સહિતના કાર્યક્રમોનું મંદિર ટ્રસ્ટ અને ભક્તો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। મંદિરના પરિસરની આસોપાલવના તોરણ અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું। આજે ભગવાન કૃષ્ણની 5250મો જન્મોત્સવના પગલે દ્વારકા ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકોનો મેળાવડો જોવા મળ્યો। દ્વારકાધીશના દર્શન કરવા માટે સવારથી લોકોની લાંબી લાઈનો લાગી હતી। આજે ભગવાન કૃષ્ણનો 5250મો જન્મોત્સવ છે, ત્યારે જન્માષ્ટમીને લઈ સુરતના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો। શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, તેમજ યુવાનોમાં કૃષ્ણમય ઘેલું જોવા મળ્યું। વહેલી સવારથી મંદિર ભગવાનના દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા। દ્વારકામાં જન્મોત્સવને લઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। જન્માષ્ટમી ઉજવણીને લઈ જગત મંદિર દ્વારકાની રોશનીથી શણગારાયું, મંદિર રંગબેરંગી લાઇટથી જગમગી ઉઠ્યું, હજારો શ્રદ્ધાળુની ભીડ ઉમટી પડી। વહીવટીતંત્રે ભગવાનના દર્શન માટે ખાસ વ્યવસ્થા ઉભી કરી। દ્વારકામાં વહેલી સવારે મંગળ આરતી બાદ બજારમાં ભક્તોની ભીડ જોવા મળી। લોકો બજારમાં ધાર્મિક વસ્તુઓ ખરીદવા પહોંચ્યા, ખાસ કરી કનૈયાની નાની મૂર્તિ, બાળ સ્વરૂપ, ભગવાનના વિવિધ વસ્ત્રો, વિવિધ આભૂષણોની લોકો ખરીદી કરતા જોવા મળ્યા। ગત વર્ષે સરખામણી આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો દ્વારકા પહોંચ્યા હતા। વડોદરામાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ, અસહ્ય બફારાથી શહેરીજનો ત્રાહિમામ હતા, ત્યારે શહેરના અલકાપુરી, કારેલીબાગ, રાવપુરા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી થતા લોકોમાં આનંદ છવાયો। જોકે વરસાદી વાતાવરણના કારણે ધંધા રોજગારી અર્થે નીકળેલા વાહન ચાલકો રસ્તામાં અટવાયા, હજુ પણ મોસમ વિભાગે આગામી 2 દિવસ વરસાદની આગાહી કરી છે। ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું। ગત 24 કલાક મહાવા તાલુકાના 45 મિલીમીટર વરસાદ નોંધાયો, સાથે હાવા તાલુકાનું સરેરાશ કુલ 1536 મિલીમીટર વરસાદ થવા પામ્યો। ડાંગ જિલ્લામાં 24 કલાક પણ 47.67 મિલીમીટર વરસાદ નોંધાતા કુલ 1481 મિલીમીટર વરસાદ નોંધાયો। ગિરિમથક સાપુતારામાં વરસાદી વાતાવરણ છવાતા ગાઢ ધુમ્મસ અને આહલાદક દ્રશ્યો સર્જાયા હતા। દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। દાહોદ, લીંબડી, ઝાલોદ, સંજેલી સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। સમગ્ર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। જૂનાગઢ માંગરોળ તાલુકામાં ખેડૂતોએ જન્માષ્ટમીના તહેવારમાં પણ ખેતરોમાં સમય વિતાવ્યો। લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લેતા મગફળીના પાકમાં સતત પિયત આપવાનું થતું હોવાથી ખેડૂતો તહેવારમાં ખેતી કામમાં મશગુલ જોવા મળ્યા। લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લેતા અનેક ખેડૂતોના કુવાઓમાં પાણી ખૂટવા લાગ્યા।
खेडूतो वरसादनी राह जोई रहा छे। पियत माटे 8 कलाक ने बदले 10 कलाक वीजळी मळता खेडूतोने थोड़ी राहत थई छे। साबरकांठा जिला अने अरवली जिलाना पशुपालकों माटे सारा समाचार आव्या। हवेथी साबर डेरी द्वारा दूधना खरीद भावमां किलो फेटे रूपया 10 नो वधारो करवामां आव्यो। आ नवो भाव आगामी 11 तारीखथी अमलमां आवशे। तो हवेथी डेरी द्वारा भैंसना दूधना किलो फेटे 830 रूपया भाव चूकवामां आवशे। राज्यना शिक्षण विभाग द्वारा ताजेतरमां ज्ञान सहायक योजनानी जाहेरात करी। आ योजना हेठळ शिक्षण विभाग द्वारा 11 मासना करार आधारित शिक्षकोनी भरती करवामां आवशे। जो कि शिक्षण विभागनी आ जाहेरात बाद टाट टेट पास करेला उम्मीदवारोमां भारे रोष फैलाई गयो। उम्मीदवार सरकारनी आ योजनानो विरोध करी रजूआत करी हती। राज्यमां आगामी 5 दिवस वरसादी माहोल रहेशे। ओडिशा तरफ सर्जायेला एक सर्क्युलेशनना कारणे आगामी 5 दिवस दक्षिण गुजरातमां भारे वरसाद रहेशे। तो उत्तर गुजरातना साबरकांठा गांधीनगर खेड़ा अमदावाद पंचमहाल दाहोदमां पण वरसाद रहेशे। सौराष्ट्र अने कच्छमां हळवाथी मध्यम वरसादनी आगाही करवामां आवी छे। અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસે સસ્તા અનાજની દુકાન અને તહેવારોના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા। કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશીએ કહ્યું કે આ ભરોસાની સરકારમાં મોંઘવારીના માર પડે તે પગલે અન્ય નાગરિક પુરવઠા વિભાગ વિશેષ કામગીરી કરે છે। ગુજરાતના રાજકીય વિશ્લેષકોના મતે સવર્ણ સમાજનું મતદાર ભાજપ જોડે ત્યાં એસસી એસટી અને ओबीसी समाजमांथी मोटाभागना मतदारों कांग्रेस तरफ रह्या छे। छेल्ली बे टर्मथी लोकसभानी चूंटणीमां गुजरातनी तमाम 26 सीट भाजप हासिल करे छे। राज्यमां हाल धार्मिक तहेवारोनी शरूआत थई छे। एसटी विभाग द्वारा एक महत्वपूर्ण निर्णय लेवायो जेमां तहेवारोने ध्यानमां लई राज्यमां वधु बसो दोड़ावामां आवशे। मळती माहिती अनुसार जन्माष्टमीना तहेवार निमित्ते एसटी बसोनी 1200 जेटली वधारानी ट्रीप दोड़ावानो निर्णय करवामां आव्यो छे। દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવા માટે તૈયારીઓને આખરીઓ પાપી દેવામાં આવ્યો છે। જન્માષ્ટમી ઉત્સવને લઈ દ્વારકા નગરી કૃષ્ણમય બની ભગવાન દ્વારકાધીશના ભક્તોમાં હરખની હીલી છે। દ્વારકાધીશના દર્શનાર્થે દૂર દૂરથી યાત્રિકો આવી પહોંચ્યા। દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે। કૃષ્ણ જન્મોત્સવને લઈ બજારમાં ભગવાન શ્રીકૃષ્ણ મનમનગમતી પંજરીની ડિમાન્ડ વધી। સુરતના અડાજણ વિસ્તારમાં મસાલાના વેપારી દ્વારા ડેકોરેટિવ પંજરીની પ્રસાદીનો થાળ બનાવ્યો। પંજરીની પ્રસાદીની ડેકોરેટિવ થાળ ભક્તોમાં પણ આકર્ષણ જમાવી રહ્યું છે। જન્માષ્ટમીની હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોની તૈયારી થઈ રહી છે। ત્યારે આ વર્ષે ખાસ વાત કરવામાં આવી તો ભગવાન માટે વૃંદાવનથી ડિઝાઇનર વાઘા અને આભૂષણો તૈયાર કરવામાં આવ્યા છે। ભરૂચ શહેર અને જિલ્લાના ગામોમાં શેરીએ શેરી નંદઘેર આનંદ ભયનું વાતાવરણ જામી ગયું। કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે લોકો આનંદિત છે। કાનુડાના વાઘા શણગાર પાણા કેળના પાનની ધૂમ ખરીદી જોવા મળી। અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સમયે અનિચ્છને બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ ચાંપતો પહેરો કરશે। શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવ માટે 6 પીએસઆઈ સહિત 186 પોલીસના જવાનો તૈનાત રહેશે। રાજકોટના થોરાડા વિસ્તારમાં જુગારની રેડ કરવા ગયેલી પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ થયું અને પોલીસ પર હુમલાનો પ્રયાસ થયો। આ ઘટનામાં પોલીસે 10 લોકોને ડિટેન કર્યા અને ફરજ પર રૂકાવટ સહિતના ગુના હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। દેશમાં અલગ અલગ જગ્યાએ ફરી વરસાદી વાતાવરણ છવાયું। ગતરોજ મધ્યપ્રદેશમાં કેટલાક ભાગોમાં વરસાદ થયો। હવામાન વિભાગે રાજ્યના 30 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી। હવામાન વિભાગે G20 સમિટની નજીકના વેધર સ્ટેશન પરથી ચોક્કસ ડેટા આપશે। વેધર અંગેની માહિતી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવી દિલ્હી રેલવે સ્ટેશન, ચાંદની ચોક, અક્ષરધામ મંદિર, લોટસ ટેમ્પલ, કુતુબ મિનાર, લાલ કિલ્લો, રાજઘાટ, દિલ્હી યુનિવર્સિટી, લોધી રોડ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે। જો કે હવામાન વિભાગે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી। કૃષ્ણ જન્મોત્સવને પગલે મથુરા વૃંદાવન દુલ્હની જેમ શણગારી દેવાયું। જન્મોત્સવના સાક્ષી બનવા માટે બુધવારથી અહીં શ્રદ્ધાળુઓની ભીડ જામી। મથુરા વૃંદાવનના મુખ્ય મંદિરોમાં મધરાત્રિએ 12 વાગે કાન્હાનો જન્મ થશે। મથુરામાં શ્રીકૃષ્ણના જન્મસ્થાને ખૂબ આયોજન કરાયું છે। શ્રીકૃષ્ણ જન્માષ્ટમીમાં ભીડને નિયંત્રિત કરવા માટે ટ્રાફિક પોલીસે ડાયવર્ઝન પ્લાન લાગુ કર્યો। મથુરા વૃંદાવને 6 સેક્ટર અને 33 ઝોનમાં વિભાજિત કરતા મેજિસ્ટ્રેટ તૈનાત કરાયા છે। સુરક્ષા માટે પોલીસ ઉપરાંત પીએસસી આરએએફના જવાનોને તૈનાત કરાયા। શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર મુખ્ય આયોજન શરૂ થઈ ગયા છે।
जन्माष्टमी त्यौहार है तेरे हजारों भावी भक्त कृष्ण की जन्मभूमि मथुरा उमटी पड़िया। आ समय मथुरा मंदिर रोशनी झड़हड़ी उठ्यू। कृष्ण आठम दिवसे रात्र 12 वगे जन्म ने वधावी लेवा भक्त आतुर जोवा मळ्या। वडाप्रधान मोदी इंडोनेशिया जकार्ता पहुंचा। एरपोर्ट पर स्वागत थयु। आखू शहर मोदी मोदी और भारत माता ने जयथी गूंजी उठ्यू। पीएम मोदी 20वीं आसियान इंडिया समिट और 18वीं ईस्ट एशिया समिट में भाग लेवा जकार्ता गया। परंपरागत वेशभूषा में आए गर्भभेर तिरंगो लहराव्यो। पीएम मोदी एनआरआई और भारतीय लोग ने मळ्या और हाथ मिलावी लोगनुं अभिवादन झीलू हतुं। इंडोनेशिया में योजाली आसियान इंडिया समिट में पीएम मोदी जणाव्युं के बैठक की सहअध्यक्षता करवी मारा माटे सन्मान बात है। पीएम मोदी इंडोनेशिया राष्ट्रपति जोको विडोड ने समिट आयोजन माटे अभिनंदन आप्या और कहूं मारी पार्टनरशिप चौथा दायका में पहुंची गई। अगाउ पीएम मोदी कहूं कि विश्व कल्याण माटे अनेक नेताओं साथ काम करने उत्सुक है। कहूं कि गया वर्षे में भारत आसियान मित्रता दिवस की उजवणी करी हती और तेने व्यूहात्मक भागीदारी स्वरूप आप्युं हतुं। पीएम मोदी तेमना निवेदन में जणाव्युं कि आसियान संबंधों ने भारत की एक्ट ईस्ट नीति नो एक महत्वपूर्ण आधार स्तंभ है। डीएमके नेता उदयनिधि स्टालिने सनातन धर्म विषय करेली टिप्पणी विवाद हजू शांत थयो नथी। आ विषय प्रतिक्रिया आपता केन्द्रीय मंत्री स्मृति ईरानीए जणाव्युं कि सनातन धर्म ने पड़कारनारा लोको सुधी आ अवाज पहोंचवो जोईए। ज्यां सुधी भक्तो जीवित है त्यां सुधी तेमना धर्म ने पड़कारी शकाशे नहीं। आ पहला पीएम मोदीए मंत्री परिषद की बैठक में वडाप्रधान ने सनातन धर्म विषय कराई टिप्पणी पर तथ्य साथ योग्य जवाब आपवा जणाव्युं हतुं। आ पहला केन्द्रीय गृहमंत्री अमित शाह सहित घणा नेताओं इंडिया गठबंधन नेता निवेदनों विरोध कर्यो हतो। संघ प्रमुख मोहन भागवते अखंड भारत ने लई मोटू निवेदन आप्युं। कहूं तमे वृद्ध थशो ते पहला तमने अखंड भारत जेवा जोवा मळशे। जे लोको भारत छोड़ी गया छे ते लोकोने पोतानी भूल समझाई गई छे के तमने भारत छोड़ीने भूल करी छे ने भारतनी प्रकृति ने स्वीकारी नथी ते अलग थई रह्या छे। एटले के तेवो माने छे के जेवो भारत थी अलग थया छे ते क्यारे आ देश ने प्रकृति ने बर्बाद बराबर समझी शक्या नथी। देशभर में चाली रहेला आरक्षण मुद्दे आरएसएस ना वडा मोहन भागवते निवेदन आप्युं। बंधारण में आपेला आरक्षण ना समर्थन में निवेदन आप्युं। तेमणे कह्युं आरक्षण मात्र आर्थिक के राजकीय समानता सुनिश्चित करवा माटे नथी परंतु सम्मान आपवा माटे पण छे। तेमणे कह्युं कि जो समाज में केटलाक वर्गो जेमने भेदभाव नो सामनो करवो पड्यो छे तेओए 2000 वर्षोथी समस्या नो सामनो कर्यो छे। ज्यां सुधी आपणे तेमने समानता प्रदान करीए छीए त्यां सुधी केटलाक विशेष पगला लेवा पड़शे। दिल्ली में वडाप्रधान मोदीए मंत्री परिषद की बैठक योजी। आ बैठक में पीएमए तेमना प्रधानोने बे मोटा संदेश आप्या। पीएम मोदी एनडीएना मंत्रीओने उदयनिधि स्टालिन द्वारा आपवामां आवेली टिप्पणीनो तथ्य साथे योग्य जवाब आपवा जणाव्युं। आ साथे वडाप्रधाने मंत्रीओने भारत विरुद्ध इंडिया मुद्दे टिप्पणी न करवानी सलाह आपी। डीएमके नेता उदयनिधि स्टालिने सनातन धर्म विषय आपेली विवादास्पद टिप्पणी पर माफी मांगवानो इनकार कर्यो। आ पछी तेमणे कह्युं कि नवी संसद भवन बिल्डिंगना उद्घाटन कार्यक्रम में राष्ट्रपति द्रौपदी मुर्मू ने आमंत्रण पाठवामां आव्युं नहोतुं। उदयनिधि निवेदन ने लईने भाजपे विपक्षी पार्टियों इंडिया गठबंधन सामे सवाल उठाव्या। आगामी 9 सप्टेम्बरे दिल्ली में G20 सम्मेलन पहला वडाप्रधान मोदी 2 दिवस इंडोनेशिया प्रवासे पहुंचा था। इंडोनेशिया राष्ट्रपति जोको विडोड ने आमंत्रण ने लई 20मा आसियान भारत शिखर सम्मेलन में सामिल थया। अमेरिका फर्स्ट लेडी जिल बाइडन रिपोर्ट पॉजिटिव आयो। जो कि बाइडन की भारत मुलाकात ले चलती अटकड़ों नो अंत आयो। व्हाइट हाउसे अपडेट कर्यु कि अमेरिकी राष्ट्रपति गुरुवार भारत आवा रवाना थशे। अमेरिका राष्ट्रीय सुरक्षा सलाहकार जैक सुविल ने कहु कि गुरुवार राष्ट्रपति G20 नेताओं शिखर सम्मेलन में भाग लेवा दिल्ली आवशे। चीनना प्रमुख शी जिनपिंग भारत में योजाती G20 शिखर परिषद में हाजर रहना नहीं तेवने बदले वडाप्रधान ली क्यांग चीन प्रतिनिधित्व करते। जो कि चीनना विदेश मंत्री जिनपिंग हाजर रहने कारण दर्शाव्यू पण ते स्पष्ट है कि सीमा विवाद की भारत चीन संबंधों पर असर देखाय छे। अमेरिका प्रमुख जो बाइडन ने शी जिनपिंग भारत में आया निराशा दर्शाई थी। दिल्ली में योजना G20 समिट में चीन राष्ट्रपति शी जिनपिंग सामिल थशे त्यारे विषय प्रतिक्रिया आपता व्हाइट हाउस अधिकारी जैक सुलिवाने जणाव्यु कि चीन पास सम्मेलन में सामिल थवा अने काम बगाड़वानी भूमिका भजवानो विकल्प छे। दिल्ली में G20 समिट ने मात्र गणतरी दिवसों बाकी है तरह तैयारी थी। दिल्ली पुलिस सुरक्षा व्यवस्था सज्जड़ करी
दिल्ली ट्राफिक पुलिस स्पेशल कमिश्नर एसएस यादवे जणाव्युं के अमे नागरिकों ने बैठक में समयगाळा दरमियान इंडिया गेट और कर्तव्य पथ पर चालवा साइकलिंग करवानी ना पाड़ी छे। दिल्ली में G20 समिट उजावानी छे त्यारे केजरीवाल सरकारे समग्र राजधानी में 8मी 9मी 10मी सप्टेम्बर रोज बंद जाहिर कर्यो। दिल्ली सरकार शिक्षण मंत्री आरती सिंह आ जाहेरात करी समग्र दिल्ली में तमाम कार्यालय बंद राखवानो आदेश करायो। G20 देशों समूह की दिल्ली में आयोजित बैठक में चीन राष्ट्रपति जिनपिंग सामेल थवाना नथी जेने चर्चा विषय बन्यो। तरह भारत विदेश प्रवक्ता नेस जयशंकर शी जिनपिंग ने भारत में आवानी मुलाकात पर एक इंटरव्यू में प्रतिक्रिया आपी कि कोण आवी रह्यु छे कोण नथी आवी रह्यु ते मुद्दो नथी। विदेश मंत्री एस जयशंकर निधन पर प्रतिक्रिया आपता कांग्रेस नेता प्रमोद तिवारी जणाव्युं कि बंधारण में भारत और इंडिया शब्द नो उपयोग करायो छे। अगाउ पण आ मुद्दे संसद में घणा बिल पर चर्चा थई छे। जयशंकरे लोगों ने बंधारण वांचवानी सलाह आपी रह्या छे परंतु हूँ तेमने इतिहास वांचवानी भलामण करू छू। छत्तीसगढ़ मुख्यमंत्री भूपेश बघेले जणाव्युं कि अत्यार सुधी अमने प्रेसिडेंट ऑफ इंडिया तरफ थी आमंत्रण मळतुं हतुं, आ वखते प्रेसिडेंट ऑफ भारत तरफ थी निमंत्रण मळ्युं छे। इंडिया शब्द थी आटली तकलीफ केम छे। राष्ट्रपति भवन में G20 समिट डिनर माटे नी आमंत्रण पत्रिका में प्रेसिडेंट ऑफ इंडिया ने बदले प्रेसिडेंट ऑफ भारत लखेली जोवा मळी। भाजप और विपक्षी पार्टी आमने सामने आवी अनेक बीजा पर आरोप प्रत्यारोप लगावामां आवी रह्यो छे।